नमस्कार सिटी लाइव आपનું સ્વાગત છે આપની સાથે હું છું ઝિંકલ સમાચાર ઉપર કરી નજર અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના ભૂતની આંબલી વિસ્તારમાં ભૂતિયા હોલ આવેલો છે કોર્પોરેશનની બનાવેલ અને બંધ હાલતમાં હોલ હાડપિંજર થઈ ગયો છે કોર્પોરેશનની કરોડોની મિલકત કઈ રીતે બરબાદ થઈ રહી છે તે સામે આવ્યું છે તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે એમસીએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ હાલ खंडर हालत में जोवा मळी रह्यो छे करोड़ों की मिलकत बर्बाद थती नजरे पड़ी रही है खाड़ियाना कोर्पोरेशन नी अनेक वार आ मामले रजूआत छे तेम छता कोई पण कार्यवाही करवामां आवती नथी करोड़ों की मिलकत बर्बाद थती नजरे पड़ी रही है त्यारे प्रश्न ए छे कि एमसी केम लोकोना टैक्स ना पैसा आ प्रकारे बगाड़े छे दृश्यमां जोई शकाय छे कि हॉल हाल हाडपिंजर की हालत में जोवा मळी रह्यो छे कोर्पोरेशन ने बनावेलू छे हॉल करोड़ों नो खर्चो थयो छे ने तेम छता हॉल नी हालत हाल दयनीय छे अमदावाद में आवेल आमली विस्तार में आ हॉल आवेलू छे अमदावाद ना स्मार्ट सिटी नी अंदर कोर्पोरेशन द्वारा घणा बधा जे हॉल बनावामां आवे छे हॉल गरीब अने मध्यम वर्ग ना लोको जे छे पोताना प्रसंगो सारी रीते करी सके ते माटे राखवामां आवे छे आवो जे एक अति सुंदर हॉल छे तो आपने बताईश जो खाड़िया विस्तार की अंदर तलाटी हॉल नाम बना है जेनु रिनोवेशन नी वातो जे थई रही है अत्यारे आप जोई रह्या छो आ एक भव्य हॉल जे शहर ने एकदम वचोवच आवेलो छे अने आ हॉल नी परिस्थिति आप अत्यारे जे दृश्य में जोई सको छो जेनी अंदर आ हॉल छेल्ला केटलाय वर्षो थी बंद हालत में छे आ मामले कोर्पोरेटर द्वारा 8 वक्त लेखित में रजूआत करवामां आवी छे एस्टेट विभाग ने परंतु जाड़ी चामनी ना जे अधिकारी जे छे तेना द्वारा कोई पण प्रकारनी तकेदारी लेवामां आवी नथी साथे साथे करोड़ों रूपियानी जे वस्तुओ जे छे ते पण आप जोई रह्या छो के एकदम खंडेर हालतमां छे तमाम जे पंखाओ जे छे ते तूटी वांगी गया छे साथे ज ऊपर जे एसी माटेनी जे व्यवस्था करवामां आवी हती ते पण अत्यारे तूटी वांगी गई छे अने साथे ज तमाम जे लाइटो जे छे लाइटो पण खंडेर हालत में जोवा मळी रही छे साथे साथे जे अहीं जे वस्तुओ जे लगाववामां आवी हती जे हॉलनी अंदर होय तेवी एक पण वस्तु जे छे ते सारी हालत में नथी खंडेर हालत में छे अने आ जे हॉल ज आखो जे छे ते हाडपिंजर जेवो थई चूक्यो छे फायर एक्सटिंग्विशर आप जोई रह्या छो जे त्यां पड्युं छे भंગારના ભાવમાં લાખો રૂપિયાના ખર્ચે આ હોલ જે છે તે બનાવવામાં આવ્યો છે અને અત્યારે એની હાલત જે છે આપ જોઈ રહ્યા છો એની ટાઇલ્સો ઉખડી ગઈ છે સાથે જ જે એક સારી સુવિધાની જે વાત જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી પરંતુ અહીંના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નથી અહીં કોઈ સ્વચ્છતા કે નથી કોઈ સાફ સફાઈ પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ જ રીતે એક સફાઈની એક મેન્ટેનન્સની જે રાહ જે છે તે આ હોલ જોઈ રહ્યો છે અને તલાટી હોલ છે જે શહેરની એકદમ મધ્યમાં આવેલું છે અહીં જે વસતા જે લોકો જે છે જો આ હોલનો ઉપયોગ થાય તો અહીં જે સ્થાનિક લોકો જે છે તેને તેનો ઉપયોગ જે છે તે મળી શકે પરંતુ આવી કોઈ પણ પ્રકારની તકેદારી છે તે જાડી ચામડીના જે અધિકારીઓ છે તો અમદાવાદમાં આવેલ કોર્પોરેશન દ્વારા બનાવેલ હોલની હાલત હાલ દયનીય છે અમદાવાદના આંબલી વિસ્તારમાં આ હોલ આવેલો છે અને દર્શ્યમાં જોઈ શકાય છે હોલ ની હાલત હાલ દયનીય છે એમસીએ કરોડો રૂપિયાના ખર્ચે આ હોલ બનાવ્યું છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ પ્રકારે લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ શા માટે કરવામાં આવતો હશે ખાડિયાના કોર્પોરેટર દ્વારા અનેકવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા નિરાશા જ માત્ર હાથ વળી છે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા આ વખતે 4 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ સારું આવ્યું છે જનરલને મંત્રીએ કહ્યું કે દીકરીઓ સામાજિક આંદોલનના કારણે પરિણામમાં આગળ આવી છે સાથે આરટીએ દ્વારા અત્યાર સુધી 48,000 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે આરટીએના માધ્યમથી બીજા રાઉન્ડમાં બધા બાળકો 5 જૂન સુધી પ્રવેશ મેળવી શકશે સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે વિરેન ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે સાથે જ કેબિનેટ મંત્રીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે શું વધુ વિગતો જે ચોક્કસ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી અને બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બ્રીફિંગ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે ભાઈ આજે જે બેઠકમાં જે ચર્ચા થયા હતા તે મુજબ
સૌથી પહેલા ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું જે આજે પરિણામ આવ્યું છે 73.27% તેમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે આરટી એક્ટ હેઠળ જે પ્રવેશ આપવાની વાત છે તેમાં 2023-24નો પ્રવેશ માટે લગભગ 82,000થી વધુ જગ્યાઓ માટે 98,000 જેટલી અરજીઓ મળી છે. સાથે વાત કરવામાં આવે તો સુજલામ સુફલામ જળસંચયનું જે છઠ્ઠું ચરણ છે તે સંપન્ન થઈ ચૂક્યું છે અને લગભગ આ છઠ્ઠા ચરણમાં 104 દિવસના અંતે 23,000થી વધુ કામો પૂર્ણ કરવામાં આવે છે. સાથે વાત કરીએ તો જે પ્રમાણે પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31 મે સુધી 10,500 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો સુરક્ષિત રાખવામાં આવ્યો છે અને ખેડૂતોની માગણી આધારિત પ્રી ખરીફ સિંચાઈ માટે પણ આ જથ્થો છે તે વાપરવામાં આવશે. સાથે ગુજરાતના સ્થાપના દિવસના મહિનાના અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તે પ્રમાણે જણાવ્યું મે મહિનામાં ગુજરાતમાં 19 જેટલા અંગદાન થયા છે, જેમાં 4 મુસ્લિમ યુવકો છે, તે પણ એક મોટી વાત છે. જી જીવરીન, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કેબિનેટની મહત્વની બેઠક મળી હતી જેમાં ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. એક સંતાનની માતાને દોરા ધાગા કરીને ફસાવતા મહંમદ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાના સોના ચાંદીના દાગીના પડાવીને દુષ્કર્મ આચર્યું હોવાની તેના વિરુદ્ધ ફરિયાદ છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીની મેડિકલ તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તો વડોદરાથી લવ જેહાદનો એક કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં મહંમદ નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા નિલેશ બ્રહ્મપટ જોડાઈ ગયા છે. નિલેશ, વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, મહિલા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે, તેના દાગીના પણ લઈ લેવામાં આવ્યા છે, શું વધુ વિગતો? સંસ્કારી નગરી ધર્મનગરી વડોદરામાં લવ જેહાદનો કિસ્સો બહાર આવ્યો છે. ધર્મનગરી વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લવ જેહાદનો કિસ્સો આવ્યો છે ને લવ જેહાદથી પીડિત મહિલા સામાજિક કાર્યકર તેમજ વકીલોની મદદથી નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી છે અને જે લવ જેહાદનો ભોગ બની છે પીડિતા એની મદદે આવેલી સામાજિક કાર્યકરના જણાવ્યા અનુસાર નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહમ્મદ શેખ નામનો વ્યક્તિ રહે છે. આ મોહમ્મદ શેખ એક સંતાનની માતાના એક તરફી પ્રેમમાં પડ્યો હતો અને વારંવાર ચિઠ્ઠી મોકલાવતો હતો અને ધમકી આપતો હતો કે જો તું મને પ્રેમ નહીં કરે, મારી સાથે વાત નહીં કરે, મને ટેલિફોન નહીં કરે તો તારા બાળકને હું મારી નાખીશ. આવી ધમકીને વશ થઈ અને એક સંતાનની માતાએ મોહમ્મદ શેખને ફોન કર્યો હતો અને ત્યારબાદ મોહમ્મદ શેખ જે રીતના સામાજિક કાર્યકર જણાવી રહ્યા છે એ પ્રમાણે મોહમ્મદ શેખ આ પીડિતાને દરગાહ લઈ ગયો હતો, ત્યાં ઘડી પાણી પીવડાવ્યું હતું અને દોરા ધાગા પણ કર્યા હતા, એટલે કે વશીકરણ કર્યું હતું. ત્યારબાદ એક સંતાનની માતા પાસે મોહમ્મદ શેખે સોના ચાંદીના દાગીના મંગાવ્યા હતા અને રોકડ રકમ પણ લઈ લીધી હતી. આ સમગ્ર મામલો આજે બહાર આવ્યો છે અને પીડિતા પાસેથી જે સોના ચાંદીના દાગીના લીધા હતા, રોકડ રકમ લીધી હતી, એમાંથી આજે નવાપુરા પોલીસે જે મોહમ્મદ શેખની અટકાયત કરી છે તેની પાસેથી સોના ચાંદીના દાગીના રિકવર કર્યા છે એવી માહિતી મળી રહી છે. અને જે રીતના આ સમગ્ર ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જે એક સંતાનની માતા છે, પરિણીત સ્ત્રી છે, એના પતિએ તેને ઘરેથી કાઢી મૂકી છે તેવું એના પરિવારનું કહેવું છે. અને જે આ એક સંતાનની માતા છે, જ્યાં આગળ તેના લગ્ન થયા હતા ત્યાં આગળ બે બહેનોના લગ્ન બે ભાઈ સાથે થયા હતા અને જે રીતના માહિતી મળી રહી છે, આ પરિણીતાના લીધે તેની બહેનને પણ સાસરીએથી કાઢી મૂકી છે. સમગ્ર કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે, લવ જેહાદનો કિસ્સો છે. આવા કિસ્સા વારંવાર વડોદરા શહેરમાં બની રહે છે અને સામાજિક કાર્યકરોની મહેનત અને સાથ સહકારના કારણે આવા લવ જેહાદના કિસ્સા પોલીસ સ્ટેશન સુધી ફરિયાદે પહોંચે છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક ચર્ચા છે કે આવા કિસ્સા પીડિતા મહિલાઓ જે ડેરિંગ કરે છે, જે પોતે
પોલીસ સ્ટેશને પહોંચે છે અને પોલીસ સ્ટેશને વારંવાર પહોંચવા બાદ પોલીસ ફરિયાદ લે છે, પરંતુ આવા ભોગ બનેલી અનેક મહિલાઓ હજુ પણ વડોદરા શહેરમાં છે, પરંતુ પોલીસની અભયમ ટીમ હોય કે સી ટીમ મદદ નથી કરતા તેવું આવા પીડિત નાગરિકોનું કહેવું છે. ત્યારે મંતવ્યની ટીમ, વડોદરા શહેરની સી ટીમ અને અભયમ ટીમને નાગરિકો વતી સવાલ પૂછવા માંગે છે કે આપણે આટલો પોલીસ ફોર્સ હોવા છતાં આવી પીડિતાને મદદ કેમ નથી કરી શકતા, કે આવા પીડિતાને માર્ગદર્શન આપી અને આવા જે મમ્મદ શેખ જેવા એક તરફી પ્રેમમાં જે લોકો આવી નારીઓ આવી પીડિતાનું વશીકરણ કરીને એમની સાથે શારીરિક દુષ્કર્મો ગુજારે છે તેને કેમ બચાવતા નથી, તેવું નાગરિકો વતી મંતવ્ય પૂછી રહી છે. આજે જે આ લવ જિહાદનો કિસ્સો બન્યો છે તેમાં જે માહિતી મળી રહી છે, મમ્મદ શેખે આ યુવતી સાથે પણ દુષ્કર્મ કર્યું છે અને પોલીસ હાલ પંચકેસ કર્યા બાદ આ પીડિતાનું શારીરિક પરીક્ષણ કરાવે તેવી પણ માહિતી મળી રહી છે. ત્યારે હવે એ જ જોવાનું રહે છે કે આવું દુષ્કર્મનો ભોગ બને ત્યાર પહેલા જ પોલીસ સતર્કતા રાખી નાવી મહિલાઓને બચાવે. જેને લઈ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરામાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સંતાનની માતાને ફસાવવામાં આવી. એક જ દિવસમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સિંગ તેલના ભાવમાં રૂપિયા 60 નો ઘટાડો નોંધાયો છે. સિંગ તેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 2710 પર પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1650 પર પહોંચ્યો છે. સંવાદદાતા સત્ય મનસુરા જોડાઈ ગયા છે. સત્યમ, સિંગ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, શું વધુ વિગતો? જે ચોક્કસથી ગૃહિણીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે સિંગ તેલ અને કપાસિયા તેલ બંનેમાં ડબ્બે છે તે ભાવમાં ઘટાડો અત્યારે સામે આવ્યો છે. સિંગ તેલમાં ડબ્બે 60 રૂપિયા અને જે કપાસિયા તેલ છે કે તેમાં 30 રૂપિયાનો ભાવનો ઘટાડો સામે આવ્યો છે. માંગ છે તે ઘટતાનું કારણ આ સામે આવ્યું છે કે માંગ ઘટતા આ જે ભાવો છે કે તે અત્યારે ઘટ્યા છે. ઉલ્લેખનીય વાત છે, થોડા દિવસ પહેલા પણ અઠવાડિયામાં સિંગ તેલના 10-10 રૂપિયા લેખે પણ ભાવ ઘટ્યા હતા, ત્યારે ફરી એક વખત એક સાથે 60 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે. જેની સાથે સિંગ તેલ ડબ્બાનો જે ભાવ છે 2600 આસપાસ પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલનો ભાવ 1700 આસપાસ પહોંચ્યો છે. ગૃહિણીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે ગૃહિણીઓ એક તરફ કહી રહી છે કે આ ખૂબ સારા સમાચાર છે, પરંતુ અત્યારે ભાવ ઘટ્યો છે, પરંતુ જેમ જેમ તહેવાર નજીક આવશે, જેમ કે 7મા-8મા નો તહેવાર છે, દિવાળીનો તહેવાર છે, આ જ્યારે જ્યારે આ તહેવારો આવે છે ત્યારે સિંગ તેલના ભાવ ફરી એક વખત આસમાને પહોંચી જાય છે. તેઓની માંગ એ છે કે આ ભાવ જે ઘટ્યો છે તે ભાવ સતત નિયંત્રણમાં રહેવો જોઈએ, કારણ કે તહેવાર સમયે સિંગ તેલ કપાસિયા તેલનો વધુ પડતો ઉપયોગ છે તે ફરસાણ માં થતો હોય છે, ત્યારે આ ભાવ છે કે સતત આ પ્રકારે જ રહેવો જોઈએ તેવી ગૃહિણીઓની પણ માંગ છે. જી જી સત્યમ, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સિંગ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ગૃહિણીઓને રાહત થશે. સુરતમાં પોલીસ કમિશનર કચેરીની સામે યુવકે દારૂના નશામાં જાહેર પ્રોપર્ટીને નુકસાન કર્યું હતું. સિટી બસના બસ સ્ટોપ પર બસના કાચને નુકસાન કર્યું હતું. બસ સ્ટોપને નુકસાન પહોંચાડીને યુવક ફરાર થઈ ગયો હતો. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં યુવકે જાહેર પ્રોપર્ટીને નુકસાન કર્યું. દારૂના નશામાં એક યુવકે જાહેર પ્રોપર્ટીને નુકસાન કર્યું. સિટી બસના બસ સ્ટોપનું યુવક દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે. સુરતમાં સિટી બસના બસ સ્ટોપે નુકસાન, પોલીસ કમિશનર કચેરીની સામે તોડફોડ કરી, દારૂના નશામાં હોવાનું સામે આવી રહ્યું છે. યુવક દારૂના નશામાં હતો અને આ દરમિયાન તેણે જાહેર પ્રોપર્ટીમાં તોડફોડ કર્યું, નુકસાન કર્યું. દારૂની નશામાં હાલતમાં યુવકે બસ સ્ટોપ પર નુકસાન કર્યું. સુરતથી સમાચાર. સુરતમાં એક યુવક દ્વારા જાહેર પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવ્યું છે. બસ સ્ટોપને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સામે આવી રહ્યું છે કે યુવક આ સમયે દારૂના નશામાં હતો. સંવાદદાતા અમિત રૂપાપરા જોડાઈ ગયા છે. અમિત, સુરતમાં એક યુવકે દારૂની નશાની હાલતમાં જાહેર પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે, શું વધુ વિગતો?
જી ચોક્કસથી વાત કરવામાં આવે. સુરત શહેરમાં અવારનવાર આજે દારૂ પીધેલા યુવકોના વિડીયો કે પછી દારૂનું વેચાણ થતું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે દારૂના નશામાં એક યુવકે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાની એક ઘટના સામે આવી છે. સુરતના પોલીસ કમિશનર કચેરીની સામે પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવેલું છે, તેની બહાર બીઆરટીએસ અને સિટી બસ માટેનું એક સ્ટોપ રાખવામાં આવેલું છે, જ્યાં સિટી બસ ઉભી રહે છે અને લોકો આ બસમાં ચડી શકે. ત્યારે આજે બસ સ્ટોપ અહીંયા મૂકવામાં આવ્યું છે, તે બસ સ્ટોપના કાચ તોડવાનો પ્રયાસ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. આ યુવક દારૂના નશાની હાલતમાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું, કારણ કે તે ચાલતા સમયે પણ લથડિયા ખાઈ રહ્યો હતો. પોતાના હાથના મુક્કા વડે અથવા તો જે ધક્કા મારીને આ કાચને તે તોડવાનો પ્રયાસ કરતો હતો, એટલે કે જાહેર સંપત્તિને નુકસાન કરવાનો પ્રયાસ કરતો હતો. દારૂના નશામાં આ યુવકે માત્ર પોલીસ કમિશનર કચેરીથી 20-30 મીટર દૂર જ આવેલા બસ સ્ટોપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હદ તો ત્યારે થાય છે કે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ની બહાર જ આ બસ સ્ટોપ આવેલું છે. ઉમરા પોલીસ સ્ટેશન માત્ર 100-150 મીટર જેટલું અંતર થાય છે, અને એવામાં આજે નશામાં આ યુવકે આવું કૃત્ય કર્યું હોવાને લઈને પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્યારે હાલ તો આ વિડીયો જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે આ યુવક સામે કોઈ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. જી અમિત, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો દારૂના નશાની હાલતમાં એક યુવક દ્વારા જાહેર પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં એક યુવતીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ કરતા હત્યાનો મામલો સામે આવ્યો છે, અને ત્યાર પછી સુરજ ભુવાજી સહિત બીજા આરોપીની સંડોવણી ખુલતા સમગ્ર ભાંડો ફૂટ્યો. ધારા હત્યા કેસ મામલામાં સુરજ ભુવાજી સહિત 5 આરોપીને સાયલા લવાયા હતા. જૂનાગઢ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરજ ભુવાજી સહિત 8 આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર છે. જૂનાગઢમાં સુરજ ભુવાજીના રિમાન્ડ, ભુવાજી સહિત 8 આરોપીઓ રિમાન્ડ પર છે. સુરજ ભુવાજી સહિત 5 આરોપીઓને સાયલા લાવવામાં આવ્યા. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. ધારા હત્યા કેસના મામલે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે. અમર, ધારા હત્યા કેસના મામલે શું વધુ વિગતો સામે આવી રહી છે? જી ચોક્કસથી, જે રીતે થોડા દિવસ પહેલા જે ધારા હત્યા કેસનો સમગ્ર જે ભાંડો છે તે પોલીસે ફોડી નાખ્યો અને 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુરજ ભુવાજી સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત વર્ષે 2022ની અંદર છે તે ધારાની હત્યા સુરજ ભુવાજી અને તેમના જે સાગરીતો છે તેમના દ્વારા કરવામાં આવી હતી. સુરજ ભુવાજી અને ધારા છે તે બંને પ્રેમમાં હતા, અને બાદમાં ધારાએ છે તે સુરજ ભુવાજી સામે ફરિયાદ નોંધાવી હતી અને તે સમાધાન થઈ ગયું હતું, અને તે કોર્ટ મેટર ચાલતી હતી અને તે સમાધાન માટે કોર્ટ મેટર છે અને ધારાને ફોસલાવી અને સુરજ ભુવાજી સહિત તેના સાગરીતો છે તે અમદાવાદ જવા નીકળ્યા હતા, અને સાયલા પાસે એક ગામ આવેલું છે કે જ્યાં સુરજ ભુવાજીની વાડી આવેલી છે, અને તે જ સ્થળ પર ધારાની હત્યા કરવામાં આવી હતી. એક વર્ષ સુધી ધારા ગુમ થઈ તેની ફરિયાદ છે તેના ભાઈએ જે અમદાવાદ પારડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, અને એક વર્ષ બાદ પોલીસને સફળતા મળી છે અને 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી બાદ જૂનાગઢ બી ડિવિઝનને સમગ્ર કેસ છે તે સોંપી દેવામાં આવ્યો. 8 જેટલા આરોપીઓ હાલ 4 દિવસના રિમાન્ડ પર છે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, અને આ જે આરોપીઓ જ્યાં હત્યા કરી વાટાવચ ગામના જે વાડી વિસ્તાર છે ત્યાં 5 જેટલા આરોપીઓને છે બી ડિવિઝન પોલીસ લઈને પહોંચી હતી, અને ત્યાં રિકન્સ્ટ્રક્શન ગઈકાલે કરાવવામાં આવ્યું છે. ખાસ કરીને જે 5 જેટલા આરોપીઓ છે જેમાં વાત કરવામાં આવે તો સુરજ ભુવાજી, ગુંજન જોશી, મિત શાહ, યુવરાજ સોલંકી સહિતના જે 5 મુખ્ય આરોપી છે તેમને છે તે આ જે સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા, ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સૂત્રોની વાત માનીએ તો જે સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન થયું છે તે સ્થળ પરથી પોલીસને છે તે અવશેષો પણ જે ધારાના મળી આવ્યા છે, એટલે આ સમગ્ર ઘટના પરથી હાલ પોલીસ છે તે વધુ પૂછપરછ કરી રહી છે, અને આ જે 8 આરોપીઓ છે તે હાલ પોલીસ કબજામાં છે અને રિમાન્ડ પર છે. વધુ કોઈ નવા ખુલાસા થઈ શકે તેવી પણ શક્યતાઓ છે, પરંતુ હાલ પોલીસે જે સ્થળ પર હત્યા થઈ હતી ત્યાં આ 5 આરોપીઓને લઈને પહોંચી અને રિકન્સ્ટ્રક્શન કર્યું છે. જી જી અમાર, માહિતી બદલ આપનો આભાર. તો જૂનાગઢ ખાતે ધારા હત્યા કેસ મામલે સુરજ ભુવાજી હાલ રિમાન્ડ પર છે.
भावनगर थी महत्वना समाचार सामे आवी रह्या छे। भावनगर में डिमोलिशन नो मामलो हाईकोर्ट में पहुंच्यो। हाईकोर्टे 14 नाळा विस्तारना स्थानिकोने 15 दिवसनी रजूआत करवानी मुद्दत आपी छे। जरूरी पुरावा कोर्ट में रजू करवा हाईकोर्टे समय आप्यो छे। 144 मकान धारकोने भावनगर महानगरपालिकाए आ माटे नोटिस आपी छे। भावनगर में डिमोलिशन ने लईने समाचार सामे आवी रह्या छे। संवाददाता हिरेन चौहान जोड़ाई गया छे। हिरेन, भावनगर में डिमोलिशन ने लईने नोटिस आपवामां आवी छे, शुं वधુ વિગતો? જે ચોક્કસ જણાવ્યું તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં છેલ્લા 5 મહિનાથી જે ગેરકાયદેસર દબાણ હોય છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડમાં 13 જે ભાવનગર નગરપાલિકાની માલિકીના જે 13 પ્લોટો છે તે પ્લોટો ખાલી કરવાની પણ કામગીરી મહાનગરપાલિકાના કમિશનર એન્યુ ઉપાધ્યાયની સૂચના તળે એસ્ટેટ વિભાગ કરી રહી છે, ત્યારે ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલ 14 નાળામાં મહાનગરપાલિકાની માલિકીના 6 પ્લોટો આવેલા છે। આ 6 પ્લોટો પર 144 રહેણાંકીય મકાન જે છે આ મકાનોને ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા સૌ પ્રથમ 23 તારીખના રોજ 260ની નોટિસ આપવામાં આવી હતી। એટલે કે જે જાણવાજોગ અરજી નોટિસ છે તે સ્થાનિકોને દેવામાં આવી હતી કે આ જે જગ્યા છે તે મહાનગરપાલિકાની જગ્યા છે, તો આ જગ્યાને તાત્કાલિક ધોરણે આવનારા સમયમાં ખાલી કરી દેવામાં આવે, જેથી કરીને મહાનગરપાલિકા તેને જે ઉપયોગમાં આ જગ્યા લઈ શકે। બીજી તરફ વાત કરીએ, તેમ છતાં પણ કોઈ પણ જાતનો સ્થાનિક દ્વારા કોઈ અભિપ્રાય કે કોઈ પણ જાતની કામગીરી નહીં કરાતા મહાનગરપાલિકા દ્વારા ગત તારીખ 28ના રોજ 261ની નોટિસ આપવા જતાં સ્થાનિકો અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેની વર્ષે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનર એન્યુ ઉપાધ્યાયની સાથે ટેલિફોનિક ચર્ચા કરતા સમગ્ર 144 મકાન ધારકો છે તેની ડેલિગેશન સાથે મળવા માટેનો સોમવારે ટાઈમ આપવામાં આવ્યો હતો, અને ત્યારબાદ જે રીતના સોમવારે જે આ વિસ્તારના લોકો છે તેને મોટી પ્રમાણમાં હજારોની સંખ્યામાં મહાનગરપાલિકાની કચેરી ખાતે ઉપસ્થિત થયા હતા, અને ત્યારબાદ કલેક્ટર અને કમિશનરને રજૂઆત કરી હતી। પરંતુ કમિશનરના જણાવ્યા પ્રમાણે કે તે લોકોને બહુ ટાઈમ આપવામાં નહીં આવે, પરંતુ આ જે જગ્યા છે તે વહેલીસર તેમને ખાલી કરવી પડશે, જેને લઈને સ્થાનિકો દ્વારા હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી। ત્યારબાદ જે રીતના હાઈકોર્ટનો આજે નિર્ણય હતો તેમાં ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિકોના ડેલિગેશનને હાઈકોર્ટે ગયા હતા, જે આગળ હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે આજે સ્થાનિકો છે તે 144 સ્થાનિકોએ પોતાનો જે આધાર પુરાવો છે તે 15 દિવસમાં રજૂ કરે, અને 15 દિવસનો ટાઈમ સ્થાનિકોને આપવામાં આવ્યો છે કે 15 દિવસની અંદર જે આ જગ્યા છે તે જગ્યા ઉપર તે લોકોની જે જરૂરી પુરાવો હોય છે જેની માટે તે લોકો સ્ટે માંગે છે તે સ્ટે માટે જરૂરી પુરાવો છે તે રજૂ કરવામાં આવે, અને ત્યારબાદ જ જે કોર્ટ છે પોતાની સુનાવણી છે તે કરશે। ત્યારે જોવાનું રહ્યું કે કોર્ટે હાઈકોર્ટના 15 દિવસ બાદ શું સ્થાનિકો આ જે આ જગ્યા છે તેના આધાર પુરાવા શું રજૂ કરશે, હાઈકોર્ટ શું જે રજૂ કરશે તે પુરાવાને આધારે સ્થાનિકોનું જે ડિમોલેશન છે અટકાવશે નહીં, આખરી નિર્ણય મહાનગરપાલિકા કમિશનરનો રહેશે તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું। ત્યારે હાલ તો જે જે ડિમોલેશનની કામગીરી છે તે 15 દિવસ રોકવામાં આવશે, અને હાઈકોર્ટની અંદર 15 દિવસ બાદ સ્થાનિકોની જે ડેલિગેશન છે તે પોતાનું 144 મકાનના જે પુરાવા છે તે રજૂ કરશે, ત્યારબાદ જ મહાનગરપાલિકાની ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે। જી જી હિરેન, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભાવનગરમાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી તેને લઈને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, અને ડિમોલેશનને થોડાક દિવસ માટે અટકાવવામાં આવ્યું છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.